તો આ નવમો ઇન્ટરને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની તૈયારી થઈ રહી છે અને અમે એના માટે આ એક પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો છે તો એ દિવસે બધી જ જગ્યાએ આ જ પ્રોટોકોલને ફોલો કરવામાં આવે છે તો અત્યારે અમે આ હરની સ્કલ્પચર ગાર્ડન ખાતે જે યોગ વર્ગ ચાલી રહ્યો છે અને બહેનો ખૂબ જ સરસ રીતે અહીંયા રે નિયમિત રૂપે આવે છે તો અહીંયા એના પ્રેક્ટિસ રૂપે આજનું આ સેશનનું આયોજન કરેલું છે કેટલા આવ્યા છે અને અમને ક્યાં જવાના છો એ જણાવી આજે પચાસથી વધુ બહેનો અહીંયા આગળ અત્યારે આવેલા છે અને આ અત્યારે સુધીમાં એ એવી જાણકારી મળી છે કે આ વખતે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે ત્યાં આગળ એક લાખની કેપેસિટી છે અને ત્યાં આખા ગુજરાતમાંથી અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેવ હજારથી વધુ ટ્રેનર તૈયાર થયા છે તો એ બધાને સાથે લઈ અને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન થવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે અમે આ તૈયારી કરાવી રહ્યા છે હું સુનિલ પટેલ સિનિયર યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અમે આ વિસ્તારમાં પણ સોથી વધુ યોગ ટ્રેનર તૈયાર કર્યા છે અને નિયમિતપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અઢીસોથી વધારે આ રીતે નિઃશુલ્ક યોગ વર્ગ ચાલી રહ્યા છે તો જનતાને અમે અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌ એનો લાભ લો અને સ્વસ્થ રહો પહેલે તો મેં આપના પરિચય દે દઉં મેં ડાક્ટર કરુણા જૈન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં યોગ કોચ છું और ये जो हरनी में स्कल्पचर गार्डन है पुलिस स्टेशन के सामने यहाँ पर मेरा क्लास चल रहा है यहाँ पे हरनी एरिया में पहले क्लास चलता था 2011 से और जो स्कल्पचर गार्डन में चल रहा है ये 2015 से चल रहा है यहाँ पर डेली 50 से 60 लेडीज आती हैं और कुछ दिनों से हमारे कैनर से इस क्लास को संभाल रहे हैं और उनमें हमारे सुनील सर का बहुत बड़ा सहयोग है क्लास चलाने के लिए उन्होंने हमारे बहुत अच्छे केंद्र तैयार किए हैं और हमारी जो ये पीछे दो बहनें हैं ये बहुत अच्छे से हमारा क्लास ले रही हैं जिसकी वजह से आप देख रहे हैं कि आज हमारी संख्या पूरी फुल है और हम आप लोगों का भी धन्यवाद करना चाहेंगे जो आप आए हमारे पास और आपने हमें इतना सहयोग दिया